વાત કરીએ લીંબુ ચોરીની કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં એક ફાર્મમાંથી 140 કિલો લીંબુની ચોરી થઈ છે લીંબુની ચોરી થતા ખેડૂત પણ ચિંતામાં મુકાયા છે ખેડૂતે લીંબુ ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે કેમ કે જે રીતે લીંબુના ભાવ વધ્યા છે તેના કારણે અજાણ્યા ઈસમો દ્વારા લીંબુની ચોરી કરવામાં આવી છે કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં જયેશ પટેલનું શક્તિ ફાર્મ આવેલું છે જયેશભાઈ ઓર્ગેનિક લીંબુની ખેતી કરે છે સાડા છ વીઘામાં લીંબુની ખેતી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે જો કે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે લીંબુ 30% ઉત્પાદન થયું છે જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે બજારમાં 1 કિલો લીંબુનો ભાવ 300થી વધુ હોવાથી લીંબુ ખરીદવું અશક્ય બન્યું છે ત્યારે જયેશભાઈના ફાર્મમાં ઉતરેલા 7 કેરેટમાં 140 કિલો લીંબુની ચોરી થઈ હતી ચોરી થઈ તે સમયે ફાર્મ માલિક ભાવનગર અન્ય મિત્રના ફાર્મની મુલાકાતે ગયા હતા અને મજૂરો પણ ફાર્મ પર ન હોવાથી તસ્કરો દ્વારા લીંબુની ચોરી કરવામાં આવી હતી મેં 6 વીઘાના લીંબુ બનાવેલા છે અત્યારે લીંબુ ઉતારવાનું કામ ચાલુ છે પણ મારે કાલે કામની હિસાબે લીંબુનો જ બગીચો જોવા ગયો હતો ભાવનગર અમારે અહીંથી 140 કિલોની લીંબુની ચોરી થયેલી છે એટલે અંદાજે એની કિંમત જે છે એ 14,000 થી 15,000 રૂપિયાની આપણે ગણાય અને આમ તો કોઈ દિવસ આપણે ચોરી થતી જ નથી આપણે અહીંયા માણસો કાયમી માટે રહીએ જ છે કાયમી જે લીંબુ તોડતા હોય કે બીજું કંઈ અન્ય કામ કરતા હોય એટલે કાયમીને 5 થી 6 માણસો આપણા રહીએ જ છે એટલે એવું કોઈ બનાવ નથી બનતો આ પહેલી વાર આપણે આ બનાવ બન્યો છે આ ભાવ એના ભાવની હિસાબે બીજું કોઈ કારણ નથી કે અત્યારે લીંબુ છે તો 2,000 થી 3,000 સુધીના મણ આપણે આ લીંબુ જાય છે એની હિસાબે આપણે આ બનાવ બન્યો છે ગયા વર્ષે આપણે કાંદાના ભાવ વધારે હતા તો કાંદાની ચોરી થતી હતી આ વર્ષે લીંબુ છે તો લીંબુની ચોરી થાય છે એટલે આ બનાવ મારે ત્યાં ફાર્મ પર બનેલો છે ગત વર્ષે ભાવનગર ક્ષેત્ર સમગ્ર ગુજરાતમાં વાવાઝોડું અને કમોસમી વરસાદ થયો જેના કારણે લીંબુનું ઉત્પાદન ઓછું થયું ચાલુ વર્ષે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સુરતના ખેડૂતના ફાર્મમાંથી 140 કિલો લીંબુની ચોરી થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલ આપણે અહીંયા લીંબુ સીડલેસ લીંબુનું વાવેતર કરેલું છે જે ટિશ્યુ કલ્ચરમાંથી સોડ બનાવવામાં આવેલો છે જેમાં આપણે લીંબુનું અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે જેની અંદર ગઈકાલે અહીંયા કોઈ અમે હાજર નહીં હોવાના લીધે અને અમારા જે અહીંયા માણસ છે તે પણ તેમના કામ અર્થે બહાર ગયેલા હતા તેથી અહીંથી 14 કેરેટ જેટલા લીંબુ ખેતરેથી કોઈ અજાણી ઈસમો ઉપાડી ગયેલા છે જે બાબતની અમને જાણ થતાં અમે પણ સ્થળે જોવા આવેલા અને બધું જોયું તો લીંબુ 14,000 થી 15,000 રૂપિયા જેવું ચોરી થયેલી છે લીંબુ ચોરાવાનું જે મુખ્ય કારણ જોઈએ તો આપણે આ વર્ષે જે લીંબુના ઊંચા ભાવ અને લીંબુનું આ વર્ષે પ્રોડક્શન ખૂબ જ ઓછું છે જેના હિસાબે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે અને એના હિસાબે લીંબુની ચોરી થઈ હોય એવું જણાઈ રહ્યું છે જગદીશ ભરવાડ D9 ન્યૂઝ કામરેજ